પર વૈદિક કાળમાં જે જગ્યાને મણિમહેશ કહેવામાં આવ્યો, મણિમહેશ જ્યાં મહાદેવ મણિના રૂપમાં બિરાજમાન છે. ઇન્ટરનેટ અને યુટ્યુબ પર જશો તો તમને તે ધામની આવી તસવીરો મળશે. પહેલી નજરમાં ભ્રમ થશે તમને. આ પ્રકાશિત સૂર્ય તમને લાગશે સૂર્ય આ મણિથી એકદમ વિપરીત અવસ્થામાં જોવા મળે છે, એટલે તે પર્વત પર એક જ સમયે બે પ્રકાશ જોવા મળે છે, એક સૂર્યની અને બીજી મહાદેવના મણિરૂપની. કૈલાશ પર્વતની જેમ જ મણિમહેશ પર્વત પર પણ આજ સુધી કોઈ વ્યક્તિ નથી પહોંચી શક્યો, પણ એક એવી તસવીરો, મહાદેવનું એક એવું રહસ્ય જેને જોતા આંખો પર વિશ્વાસ ન આવે. જેનો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ છે, જ્યાં આજે અમે તમને લઈ જઈશું જ્યાં કોઈ માણસ આજ સુધી નથી પહોંચી શક્યો. પણ એવરેસ્ટ પર માણસ કેટલીય વાર ગયો છે, પણ મણિમહેશ પર્વતના શિખર પર આજ સુધી કોઈ નથી પહોંચ્યો. કહેવાય છે કે કૈલાશ પછી મણિમહેશ પર્વત શિવનું બીજું નિવાસ છે, જેનું સાક્ષ્ય છે આ રહસ્યમયી ચમક જે પર્વતની એકદમ વચ્ચેથી પ્રગટ થાય છે. ઇન્ટરનેટ પર તમે ઢગલાબંધ તસવીરો મળશે, જેને લઈને અનેક દાવા કરવામાં આવે છે. કહેવાય છે કે આ ચમક અન્ય કોઈની નહીં પણ શિવના ગળામાં વાસુકી નાગના મણીની છે. કેટલાક લોકોએ હેલિકોપ્ટરની મદદથી આ રહસ્યને ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ 14 કિલોમીટર લાંબી પગપાળા યાત્રા શરૂ થશે. કેટલીય મુશ્કેલીઓનો મુકાબલો કર્યા બાદ તે મણિમહેશ પર્વતના દર્શન થાય છે, જ્યાં મહાદેવની મણિની ચમક દેખાતી હોવાનો દાવો થાય છે. અમારે હડસરથી શિવઘાટ અને ત્યાંથી ભૈરોઘાટી, પછી ગૌરીકુંડ, ત્યારબાદ મણિમહેશ પર્વત સુધી જવાનું હતું. ઉપર મની ચમકતી દિખતી હૈ અક્સર લોગ કહેતે હૈ. પિછલી બાર મેં 2 દિન રહા હું, તો એસા કુછ અનુભવ તો હુઆ નહીં હૈ. ઇસ બાર દેખતે હૈ, અનુભવ હોતા હૈ. મેને ભી યહી સુના હૈ કી મની નિકલતી હૈ, મતલબ જિસકો દર્શન હો જાએ, ભોલેનાથ કે દર્શન હોતે હૈ. કોશિશ કી હમને દિન કો રાત કો દેખને કી, અર્લી મોર્નિંગ 4 બજે કા પ્રમો દેખને કી, તો વો દ્રશ્ય તો નહીં દેખા, લેકિન એસા સુના હૈ કી દિખતી હૈ. મણી કૈસી દિખતી હૈ, મતલબ ચમકની કી તરહ, જૈસે ચમકતી હૈ ના, વૈસે સૂર્ય કે હુએ ખડે, ભોલેનાથ કે હુએ એસે ખડે હૈ ઓર ઉનકે દર્શન હોતે હૈ. હજુ તો અડધું જ અંતર કપાયું હતું, લાંબુ અંતર તો કાપવાનું હજુ બાકી હતું. શ્વાસ ચડી રહ્યો હતો, પગ જવાબ આપી રહ્યા હતા, પણ મણીની ચમક જોવાની આતુરતા અમારી ટીમનો હોંસલો વધારી રહી હતી. ચડી જાય તેવી ચડાઈ છે, ત્યારબાદ જોવા મળશે મણિમહેશ પર્વતની તે રહસ્યમય ચમક, જેને લોકો મહાદેવ સાથે જોડીને જુએ છે. આખરે કેવો હશે તે નજારો, આટલી મહેનત પછી શું અમારી ટીમ તે ચમકને ટીવી કેમેરામાં કેદ કરી શકશે? પુરાણો મુજબ કૈલાશ પર્વત પર મહાદેવનો વાસ છે, જેના કારણે ત્યાં કોઈ નથી પહોંચી શકતો. કંઈક આવો જ દાવો મણિમહેશ પર્વતને લઈને પણ થાય છે. કહેવાય છે કે વર્ષના 6 મહિના મહાદેવ આ પર્વત પર જ રહે છે, માટે ત્યાં ચડાઈ અશક્ય છે, પણ દૂરથી એક રહસ્યમય ચમક જરૂર જોવા મળે છે, જેને લોકો ભગવાન શિવ સાથે જોડીને જુએ છે. આ અદ્ભુત પ્રકાશને જોવા માટે અમારી ટીમ આગળ વધી રહી હતી. રસ્તામાં કેટલાય લોકો ઉપરથી નીચે આવતા નજરે પડ્યા, જેમની વાતો સાંભળી અમારી હિંમત તૂટી ગઈ. મણી કે દર્શન તો નહીં હુએ ભાઈ, હોતે હૈ પર હમે નહીં હુએ મણી કે દર્શન. તો ફિર થોડી સી નિરાશા હૈ? નહીં નિરાશા નહીં હૈ, હમ ખુશ હૈ. નહીં મણી કે દર્શન નહીં. નિરાશા હુઈ? નહીં નિરાશા ક્યું હોની. સુના તો હુઆ કે મણી દેખને લોગ જાતે હૈ જ્યાદાતર? નહીં સુના તો હૈ પર હમે નહીં. આ વાતોથી થોડી નિરાશા થઈ. બની શકે કે હવામાન ખરાબ હોવાના કારણે આ લોકોને
ચમક ન જોવા મળી હોય। આશા હતી કે હવામાન સારું થઈ જાય અને અમને તે મણિ જોવા મળે। અમે હવે યાત્રાના છેલ્લા તબક્કામાં હતા, જેનું નામ છે ગૌરીકુંડ। મણિમહેશ કી યાત્રા કા સબસે અંતિમ પડાવ હૈ ગૌરીકુંડ। ગૌરીકુંડ વો જગા જહાં પર એક વખત મે માં ગૌરી જો હૈ વો સ્નાન કરા કરતી થી, ક્યોંકિ ભગવાન શિવ જો હૈ વો ઉપર મણિમહેશ મે ડલ ઝીલ મે સ્નાન કરતે હૈ, જબકિ માં ગૌરી કે લિયે યે જગા બનાઈ ગઈ થી ઓર ઉસકે બાદ સે ઇસકો ગૌરીકુંડ કહા ગયા હૈ। સામને આપકો જો તાલાબ નજર આયેગા, દરસલ યહી તાલાબ ગૌરીકુંડ હૈ ઓર ઇસમે સિર્ફ મહિલાએં હી સ્નાન કરતી હૈ। મણિમહેશ નજરે તો પડી રહ્યું હતું, પણ હજુ તે અમારી પહોંચતી દૂર હતું। ચાલતા ચાલતા સવારથી સાંજ પડી ગઈ। રાતના અંધકારમાં પણ અમારી ટીમ બીજા લોકો સાથે આગળ વધી રહી હતી। રાસ્તા બેહદ ખરાબ દેખી રાત વખત, યે પથરીલા રાસ્તા, આપકા પેર મુડ સકતા હૈ, આપકો પરેશાની કભી ભી આ સકતી હૈ। ઇસલિયે તમામ જો લોગ જો જા રહે હૈ વો અપને સાથ યા તો ટોર્ચ લેકે ચલતે હૈ યા ફિર મોબાઈલ કે લાઇટ કે સહારે હી વો આગે બઢને કી કોશિશ કરતે હૈ। આપ દેખિયે છોટે છોટે બચ્ચે ભી જો હૈ વો ઇસ 5 સે 6 ડિગ્રી તાપમાન મે ભી રાત કે વખત આગે બઢ રહે હૈ। અંધકાર ને ચીરતા અમે રાત્રે 10 વાગે મણિમહેશ પહોંચી ગયા। करीबन 14 से 15 किलोमीटर की चढ़ाई चढ़कर इस वक्त हम जिस जगह पहुंचे हैं उसी को कहा जाता है मणिमहेश। और इस वक्त का समय अगर मैं आपको बताऊं तो मेरी घड़ी में इस वक्त 10:20 हो रहे हैं, यानी कि इस वक्त हम यहां पहुंचे हैं। देर रात का वक्त हो चला है लेकिन इस वक्त भी लोगों की भीड़ जो है यहां लगातार पहुंच रही है। और ठीक सामने आपको जो तस्वीर नजर आएगी ये वही डल झील है, जिस डल झील के लिए कहा जाता है कि जब नागमणि की चमक इस पर पड़ती है तो ये पूरा का पूरा सरोवर जो है वो कहीं ना कहीं पवित्र हो जाता है। ते प्रकाश थोड़ी बार माटे जोवा मळे छे। मणिमहेश पहुंचा बाद लोको आखी रात जागे छे। मणिमहेश ने लोको कैलाश पर्वत पण कहे छे। લોકોએ કહ્યું કે સવારે 4 વાગ્યા પછી ચમત્કારી મણીની ચમક ગમે ત્યારે જોવા મળી શકે છે। 4 વાગે નીકળેગી સુબહની તો ઉસ સમય આ કૈલાશ કે ઉપર થોડી હલકી હલકી લાઇટ પડતી હે ના ઉસ સમય નીકળેગી સુબહ 4 વાગે એસી બટ રહેંગે હા પર છે। યાત્રાનો આ અંતિમ તબક્કો છે, અહીંથી આગળ જવાનો કોઈ રસ્તો નથી, પણ તે દિવ્ય ચમક અહીંથી જ જોવા મળે છે। શું અમને પણ તે મણી અને તેનો પ્રકાશ જોવા મળશે? તે ગઢમથલમાં અડધી રાત પસાર થઈ ગઈ। થોડી વાર પછી લોકો જમા થવા માંડ્યા। સામે પર્વત પર હજુ પણ અંધકાર જ હતો। લોકોએ કહ્યું કે હવે ગમે તે ઘડીએ સામે દિવ્ય પ્રકાશ જોવા મળશે। લોકો રાહ જોઈ રહ્યા હતા, અમારી ટીમ પણ ઊભી હતી। અમારો કેમેરો સતત કૈલાશ પર્વતના શિખરને રેકોર્ડ કરી રહ્યો હતો। 3:30 બજે કા વખત, ઇસ વખત કો વો વખત કહા જાતા હૈ જબ જો મણિમહેશ કી જો આકૃતિ હૈ વો બનતી હૈ, જો ચમક હૈ વો દિખતી હૈ, લેકિન અભી તક એસા કુછ ભી નજર નહીં આ રહા હૈ। તમામ લોગ ઉસી ઇંતજાર મે હૈ, ઉમ્મીદે સભી કી હૈ, સભી કી એકટક કૈલાશ પર્વત કી તરફ હૈ। કુછ ભી છોટા સા ભી નજર આયે, કોઈ ભી ક્ષણ એસા નજર આયે જિસસે કી વો એ કહે સકે કી ઉન્હે ભગવાન શિવ શંકર ને દર્શન દિયે હૈ, લેકિન અભી તક એસા કુછ ફિલહાલ નજર નહીં આયે। રાહ જોતા જોતા ઘણો સમય પસાર થઈ ગયો। અજવાળું થવામાં હવે થોડી જ વાર હતી। કદાચ આજે આ પ્રકાશ નહીં જોવા મળે। પછી તે રહસ્યમય પ્રકાશ હવામાં ફરતો જોવા મળ્યો, પછી અચાનક ગાયબ થઈ ગયો। ત્યાં સુધીમાં સવાર થઈ ગઈ। હવે તે પ્રકાશ ન જોવા મળ્યો। લોકો આને મહાદેવનો ચમત્કાર માની નમસ્કાર કરે છે। હવે તે પ્રકાશ જોવા નહોતો મળતો। ચમક હૈ ઇસે સૂરજ કી રોશની નહીં કહેતે, હાલાંકિ 5:30 બજે કા વખત હૈ ઓર થોડી દેર બાદ સૂર્યોદય હોને વાલા હૈ ઓર ઇસી જગહ પર ઇસી કી થોડી સી અગર મેં બાત કરું રાઇટ સાઇડ મેં તો વહાં સે સૂરજ નિકલેગા, લેકિન અગર કંપાસ કે જરિયે અગર હમ જાનને કી કોશિશ કરે કે કહાં સે સન નિકલેગા। દેખિયે ઈસ્ટ ફેસિંગ, મોબાઈલ મેં દિખાતા હું, દેખિયે યે કંપાસ કે જરિયે આપ દેખિયે તો ઈસ્ટ કિધર હૈ, યે દેખિયે
ईस्ट फेसिंग ये है, यानी पर्वत की थोड़ी सी राइट साइड से आपको दिखेगा कि वहां से सूर्योदय होना है, लेकिन जो पर्वत है कैलाश पर्वत है वो ईस्ट फेसिंग से थोड़ा सा स्लाइडली लेफ्ट है, और इसी लेफ्ट के ऊपर जो है वो मणि चमकती नजर आ रही है, यानी कि इसको सूरज भी एक तौर पर नहीं कहा जा सकता। और ये वजह कि लोग कहते हैं कि जो सूरज होता है वो पर्वत के ठीक ऊपर कभी नहीं निकलता, या तो सीधे हाथ की तरफ निकलेगा या फिर उल्टे हाथ की तरफ निकलेगा, लेकिन पर्वत के ठीक ऊपर नहीं होता। इसलिए ये चमक क्या है, किस तरीके की चमक है, ये बिल्कुल समझ में नहीं आ रही है। ત્યાં હાજર લોકોને સંતોષ હતો, પણ અમારા મગજમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું। અમને પ્રકાશ જોવા મળ્યો હતો તે ઇન્ટરનેટની તસવીરો મુજબ નહોતો। ઇન્ટરનેટ પર જે તસવીરો મળી તેની ચમક એક મણી જેવી હતી, પણ અમને તો ઝગમગતા તારા જેવું કંઈક દેખાયું હતું। તેમાં હવે કઈ તસવીર હકીકત છે અને કઈ તસવીર કલ્પના, તેની તપાસ કરવી જરૂરી હતી। મનમાં એક ડર પણ હતો કે અમે ઇન્ટરનેટના કોઈ ફેક ન્યૂઝનો શિકાર તો નથી બની ગયા ને, પણ લોકોએ કહ્યું કે પર્વત પર સાચે જ મણી જેવી ચમક જોવા મળે છે। સવાર થતાં જ મણી મહેશની એક એક તસવીર સ્પષ્ટ દેખાવા માંડી। સામે મણી મહેશનો કૈલાશ પર્વત, તેના નીચે એક તળાવ, તળાવની ચારે બાજુ માનવ મહેરામણ, પણ બધાની નજર મણિ મહેશના કૈલાશ પર્વત પર હતી, જ્યાં રાત્રે એક પ્રકાશ જોવા મળ્યો હતો। રાતભર જીસ મણી કે ચમકને કા ઇંતજાર હમ લોગ કરતે રહે, વો મણિ તો હમે આજ આખિર નહીં દિખાઈ દી। ઉસકે પીછે કી વજહ યે રહી કી પૂરી રાત ઇસ જગહ પર બારિશ હુઈ, બાદલ છાયે રહે, કોરા કાફી ઘના રહા, લેકિન અબ સુબહ હો ચુકી હૈ। હાલાંકિ પૂરી તરીકે સે સૂર્યોદય નહીં હુઆ હૈ, લેકિન ઇસ સમય એક રોશની હુઈ હૈ, ઓર ઇસ રોશની મેં હમ આપકો દર્શન કરાતે હૈ ઉસી કૈલાશ પર્વત કા, જિસે મણિ મહેશ કા કૈલાશ પર્વત કહા જાતા હૈ। યે ઠીક સામને આપકો જો પર્વત દિખાઈ દે રહા હૈ, ઇસી કો કૈલાશ પર્વત કહેતે હૈ, ઓર ઇસકે ઠીક પીછે સે નિકલતી હૈ વો મણિ, વો ચમત્કારી મણિ, જિસકા લોગ ઇંતજાર કરતે રહેતે હૈ, પૂરી રાત ઇંતજાર હોતા હૈ, ઓર કોશિશ યહી રહેતી હૈ કી ઉસકી જો પહેલી ચમક હૈ ઉસ પર લોગ ધ્યાન દે સકે, ઉસકો દેખ સકે, ઓર ઉસી કો નમસ્કાર કર સકે। મણી મહેશ પર મેળા જેવો માહોલ હતો, બધા પોતપોતાનું કામ કરી રહ્યા હતા। પણ જે મણી મહેશ પર્વત પર મહાદેવ રહે છે તે દાવો થયો હતો, તેની એક વાત નવાઈ પમાડે તેવી છે। મણી મહેશ પર્વત પણ કૈલાશ પર્વત જેવો જ છે, જો આ સંયોગ છે તો ખરેખર ચમત્કાર છે। આ પર્વતની નીચે તળાવ છે જેમાં લોકોની અતૂટ આસ્થા છે, જેની માન્યતા ભગવાન શિવ સાથે જોડાયેલી છે। ભગવાન શિવ થે વો ઇસ કુંડમાં, શિવકુંડમાં સ્નાન કરને કે લિયે આતે થે, ઓર પાર્વતી માતાજી નીચે ગૌરીકુંડમાં સ્નાન કરતી થી, વહાં લેડી સ્નાન કરતી હૈ, શિવકલોત્રીમાં જેન્ટ્સ ભી સ્નાન કરતે હૈ, ઓર વો પાણી સ્નાન વો કરતે હૈ લેડીઝ વહાં શિવકલોત્રીમાં, ઉસકે બાદ યહાં ભી સ્નાન કર લેતી હૈ લેડીઝ, और जान से तो करते ही करते हैं। इसीलिए महत्व काफी ज्यादा है कि आप देख सकते हैं कि तमाम लोग आप उस पूरी झील के इर्द गिर्द अगर तस्वीरें देखें तो आपको तमाम लोग इसमें स्नान करते हुए नजर आएंगे। पानी की अगर मैं बात करूं तो पानी बेहद ज्यादा ठंडा है, और पानी इतना ज्यादा ठंडा है कि आप ज्यादा देर तक इसमें हाथ और पैर नहीं रख सकते हैं, क्योंकि बर्फीला पानी है। और जहां तक इसके स्रोत की बात करें तो ये कहा जाता है कि ये पानी अपने आप उत्पन्न होता है, जमीन के नीचे से उत्पन्न होता है, और यही पानी आगे चलकर गौरीकुंड की तरफ पहुंचता है। यानी जो गौरीकुंड में स्नान होता है वो भी इसी पानी से ही स्नान होता है, यही पानी आगे जाके बढ़ता है, और ठंडा काफी ज्यादा है। अगर ज्यादा देर तक आप पैर इसमें रखें तो आपका पैर। अने पर्वत पर जे चमक जोवा मळे छे ते महादेव ना वासुकी नागनी छे। कहवाय छे के युगो पहला अही महादेव आव्या होवाना निशान पण मळता हता। तो पूर्वजों की बात है, पूर्वज बोलते थे पहले कि आटा फेंकते थे जैसे ना, तो नंदी के जो पैरों के निशान होते थे ना वो लगते थे उसके ऊपर, आटे के बीच में ना पता चल जाता था उसका कि आए हैं या नहीं आए। अब वो पुराने जमाने की बात है, आपका जमाना तो क्या, अब किसने देखा इस बात को। हमारा मनमा तो रात्रे देखा थी चमकने लई गड़मथल चाली रही थी। हमें फरी तपास करी
પણ રાત્રિના પ્રકાશ અને સૂર્યના પ્રકાશમાં અંતર જોવા મળ્યો. જો તસવીર હમને રાત કે વક્ત દેખી થી ઓર હલકી સી રોશની જો કે કૈલાશ પર્વત કે ઠીક બીચ મે ચમકતી હમે દિખાઈ દી થી વો રોશની ઓર સૂરજ કે નિકલને કી બાત કી સૂરજ કી રોશની મે બહોત જ્યાદા અંતર હૈ વો ઇસલિયે ક્યોંકિ જો હમને રાત મે દેખા વો પર્વત કે બિલકુલ બીચ કી થી લેકિન ઇસ વક્ત અગર આપ દેખે તો જો સૂરજ નિકલા હૈ વો કૈલાશ પર્વત કે જો ઉપર કી શિખર હૈ વો શિખર કે લેફ્ટ સાઇડ કી તરફ સે નિકલતા હૈ ઓર એસે હી હમે બતાયા ગયા થા કી જો સૂરજ હમેશા કૈલાશ પર્વત કે બીચ સે નહીં નિકલતા હૈ બલ્કિ ઉસકે લેફ્ટ સાઇડ સે નિકલતા હૈ. ફિલહાલ તસવીરે દોનો હમને અલગ તરીકે સે દેખી હૈ. રાત કી રોશની જો બીચો બીચ મે થી ઓર બિલકુલ સેન્ટર મે થી ઓર સુબહ જબ સૂરજ નિકલા તો વો પર્વત કે લેફ્ટ સાઇડ સે નિકલા હૈ તો કહીં ના કહીં દોનો રોશનીઓ મે બહોત જ્યાદા અંતર હૈ ઇસલિયે ઇસકો યે તો નહીં કહા જા સકતા કે જો હમને ચમકતી હુઈ રોશની દેખી થી વો કહીં ના કહીં સૂરજ સે જુડી હો. બધા રાત પડે તેની રાહ જોઈ રહ્યા હતા જેથી ફરી સવારે તે દિવ્ય પ્રકાશને જોઈ શકાય. ચમકાર સાહેબ નીલી પીલી ના લાલ રંગ કે ઇસકી ચમકાર હોતી હૈ ઓર યહાં જ્યોત જગતી હૈ હમ દેખતે હૈ. ઇસ બાર હમે શામ સે થોડા બાદલ સે યે ઢકા હુઆ થા તો કલ સે હમે દિખાઈ નહીં દિયા સર. જી પહેલી બાર આયા હું ઓર અભી તક મુજે દર્શન નહીં હુએ લેકિન મે ઓર વેટ કરુંગા ઓર મે ભોલે બાબા કે દર્શન કરકે જાઉંગા. લોકોને મળતા કહાનીઓને સમજતા ક્યારે રાત પડી ગઈ ખબર જ ન પડી. અંધારું થતા જ લોકો ભજન કીર્તનમાં વ્યસ્ત થઈ ગયા. પણ અમારી ટીમ ફરી પાછી તે જ જગ્યાએ તૈનાત થઈ ગઈ જ્યાં યાત્રાને પહેલા દિવસે તે પ્રકાશ જોવા મળ્યો હતો. ઠંડી વધી રહી હતી. ચાર વાગ્યા પછી પ્રકાશ ગમે ત્યારે જોવા મળી શકે તેમ હતો. રાહ જોતા સૂર્યને ઉગવાનો સમય થઈ ગયો. પર્વતો પાછળ અજવાળું હતું. મોડું થઈ ગયું હોવા છતાં બધાની નજર કૈલાશ પર્વત પર હતી. અમે પણ તે જ જગ્યાએ હતા. ત્યારે જ કૈલાશ પર્વત પર હલચલ જોવા મળી. પછી જે જોવા મળ્યું તે અકલ્પનીય હતું. લોકો તે પ્રકાશને જોઈ જય જયકાર લગાવવા લાગ્યા. પછી થોડી જ વારમાં વાદળો છવાઈ ગયા અને તે પ્રકાશ ગાયબ થઈ ગયો. કોઈએ મોબાઈલમાં રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો પણ બહુ મોડું થઈ ગયું હતું. પણ અમારા કેમેરામાં બધું કેદ થઈ ગયું હતું. આ ચમકને જ લોકો મહાદેવનો ચમત્કાર માને છે. કોઈ ભગવાન શિવનું મણિરૂપ કહે છે તો કોઈ વાસુકી નાગની મણિનું નામ આપે છે. અમે મણિ મહેશ પર બે દિવસ વિતાવ્યા. આ બે દિવસમાં તે પ્રકાશ જોવા પણ મળ્યો, પણ ફરક ખૂબ હતો. પહેલા દિવસે નાનો પ્રકાશ જોવા મળ્યો, જ્યારે બીજા દિવસે નજારો જ બદલાયેલો હતો. મણિ મહેશમાં આસ્થા રાખનારાઓ માટે આ ચમત્કાર છે. કેટલાક લોકો તેને કુદરતનો ચમત્કાર કહે છે. किया तो उसको कहीं बाहर से एक लाइट का सोर्स मिल रहा है और उसको वो लाइट को रिफ्लेक्ट बैक कर रही है तो तब वो चमकती है. या जैसे रेडियो एक्टिव कंपाउंड होते हैं जिसमें अपनी एक कहीं की एक आणविक क्रिया हो रही है और उसके वजह से कुछ एनर्जी रिलीज हो रही है तो वो चमकते हैं, जैसे रेडियम है. तो अब यहाँ पर आपको देखना पड़ेगा कि क्या कारण हो सकता है. क्या कोई रेडियो एक्टिव कंपाउंड है जो ऐसे चमकता है जिसको आप वो कह रहे हैं, और रेडियो एक्टिव नहीं है तो कहीं ना कहीं वहाँ पे कोई ऐसा मटेरियल है जो लाइट को रिफ्लेक्ट कर रहा है और कहीं ना कहीं से लाइट आ रही है. આ બધી ઘટનાઓનો સંબંધ વૈજ્ઞાનિક વ્યાખ્યા સાથે છે. અમારો ઉદ્દેશ આસ્થાને ઠેસ પહોંચાડવાનો નથી. વિજ્ઞાન પાસે ઘટનાને લઈ પોતપોતાના તર્ક હોય છે.
મણિમહેશને લઈ કેટલાક સવાલ એવા પણ છે જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી. સવારે હવામાન ગમે તેવું હોય, આકાશનો રંગ ગમે તેવો હોય, પણ આ પ્રકાશ આસમાની રંગનો જ કેમ જોવા મળે છે?